માડી રેલવે ફાટક પર નવા ટ્રેકના પાટા ઉપર નીકળી આવતા અને કલાકો ફાટક બંધ રહેતા વાહન ચાલકો ચિંતામાં. પારડી રેલવે સ્ટેશન પર રેલવે દ્વારા માલગાડી ટ્રેન પસાર કરવા નવા ટ્રેક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈ 5 દિવસ સુધી 4 થી 5 વાર ફાટક બંધ રાખી કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ લાઇન દોરીથી ટ્રેક ઉપર આવી ગયા હતા, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોના વાહનમાં ટ્રેક પર લાગી જતા લોકો પડી જવાના બનાવો બનવા પામ્યા છે. સાથે વાહનોના નીચે નુકસાન થવાની બૂમ પણ ઉઠી રહી છે. પારડી તાલુકા VHPના પ્રમુખ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક નાખવાથી રેલવેના ટ્રાફિકનું ભારણ ઘટશે, પરંતુ પારડી રેલવે સ્ટેશન પર ફાટક પાસે નવા ટ્રેક નાખવાની કામગીરી કરવામાં આવી ત્યાં ટ્રેનના પાટા ઉપર નીકળી આવતા વાહનો ચડી ન શકતા મહિલાઓ મોપેડ લઈને આવતા પટકાયા છે, તેમજ કાર રિક્ષા સહિત વાહનોમાં નીચે પાટા ટ્રેક પર લાગી જતા નુકસાન થવા પામ્યાની બૂમ ઉઠવા પામી છે. આ ઉપરાંત પારડી રેલવે સ્ટેશન પર આજરોજ ટ્રેનને સાઇડિંગ ઉપર મૂકી કલાકો સુધી ફાટક બંધ રહેવાને કારણે ટ્રાફિક સર્જાતા અને લાંબી કતારમાં ઉભા રહેતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આજરોજ બપોરના 2:15 ફાટક બંધ કર્યા બાદ મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેન પારડી રેલવે સ્ટેશનના ફાટક ઉપર સાઇડિંગ પર મૂકવામાં આવી હતી, જે બાદ 3 વાગ્યા સુધી ફાટક બંધ રહેતા કાંઠા વિસ્તારના લોકોને 8:30 છૂટીને ઘરે જતા બાળકો, ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ, વડીલો, વૃદ્ધો, કામાર્થી જતા લોકો, સેકન્ડ શિફ્ટમાં નોકરિયાત જતા વર્ગો અકળાયા હતા. રેલવે ફાટક બંધને લઈ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા ટ્રાફિકમાં ફસાતા દર્દીઓ માટે ચિંતા ઊભી કરી દે છે. ફાટક 3 વાગે ખોલ્યા બાદ માત્ર 5 મિનિટમાં ફરી પાછો બંધ કરી દેતા ટ્રાફિક ખુલ્લો ન થતા ભારે આક્રોશ ફેલાયો હતો. અહીં 2 કિલોમીટર જેટલી લાંબી લાઇન સાથે ટ્રાફિક સર્જાતા રોજના માથાનો દુખાવો સમાન ફાટક બંધ રહેવાની સમસ્યાને લઈ લોકો પરેશાનીમાં મુકાયા છે. આ અંગે પારડી તાલુકા VHP પ્રમુખ કૃણાલ પટેલ અને વાહન ચાલકે જણાવ્યું હતું કે વારંવાર અહીં પારડી ફાટક ઉપર ટ્રેન સાઇડિંગ પર મૂકવામાં આવે છે, જેને લઈ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા પણ અહીં અટકે છે, ત્યારે બગવાડાનો ફાટક કાયમી બંધ રાખવામાં આવ્યો છે. ત્યાં સાઇડિંગ ઉપર ટ્રેન મૂકવામાં આવે તો અહીં ટ્રાફિકનું ભારણ ઘટી શકે છે, ત્યારે રેલવે તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં બૂમ ઉઠવા પામી છે. રેલવે દ્વારા અત્યારે જે ગુડ્સ માટે અલગથી એક લાઇન રાખવામાં આવી છે, જે ખૂબ જ સરસ કાર્ય છે, જેનાથી રેલવેનો જે ટ્રાફિક સમસ્યા જે થાય છે રેલવેની એ હળ થશે. પણ અત્યારે પારડી ખાતે જે આપણે પાટા નાખવામાં આવ્યા છે, જેમાં રિપેર કામ માટે ખરેખર ઘણી વખત ફાટક બંધ પણ રાખવામાં આવ્યો, ઘણી વખત બંધ રાખવામાં આવ્યો, 3-3, 4-4 દિવસ માટે. અને છતાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બંને બાજુ જે પાટા જે છે એ ઉપર નીકળી આવ્યા છે, અને એના લીધે તકલીફ એવી થાય છે કે વાહનો ચડતી વખતે નીચે લાગી જાય છે, જે મહિલાઓ સ્કૂટીને લઈને આવે છે એમને પણ ઘણી તકલીફ પડે છે, અને ઘણીવાર મહિલાઓ પડી પણ જાય છે. આ રીતે ઘણા એક્સિડન્ટો પણ થયા છે ત્યાં. તો મારી પ્રશાસનને એવી નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક ધોરણે ધ્યાન પર લઈને એનું સમારકામ કરવામાં આવે, જેથી આ હાલાકી લોકોને ન ભોગવવું પડે. લગભગ 2:15 જેવો અહીંયા ફાટક પર ઊભો હતો, મારા ઘરથી મારી ઓફિસે જઈ રહ્યો હતો. અત્યારે જોયું કે લગભગ 2:15 જેવો ઊભો હતો, અને અત્યારે 3 વાગે ફાટક ખુલ્યો, એ પણ ફક્ત 5 મિનિટ માટે ખુલ્યો છે અને પાછો બંધ થઈ ગયો છે, અને ટ્રાફિક જેવું ને તેવું જ છે. લગભગ મુંબઈ અમૃતસર ગાડી જે હતી એક્સપ્રેસ ટ્રેન, એ વાપીથી વલસાડ તરફ જઈ રહી હતી અને એ સાઇડિંગ પર ગાડી હતી, અને આવી સમસ્યા એકચ્યુઅલીમાં અહીંયા અવારનવાર સર્જાય જ છે. ફાટક બંધ વધારે રહી છે અને ખુલ્લો લગભગ 5-10 મિનિટ જ રહી છે, મોટે ભાગે બંધ જ હોય છે. અને સાઇડિંગ પર મૂકવું હોય તો એમના માટે મારા ખ્યાલથી આપણે બગવાડાનો ફાટક પણ બંધ જ કરી દેવાયો છે, તો ત્યાં પણ સાઇડિંગ પર મૂકી શકાય. એવી ઘણી જગ્યાઓ પર છે જ્યાં ઓલરેડી બંધ થઈ ચૂક્યા છે ફાટક, તો ત્યાં સાઇડિંગ પર મૂકી શકાય. અહીંયા વ્યસ્ત છે અને વધારે સમસ્યા ટ્રાફિકની રહી છે, છતાં અહીંયા જ મૂકવામાં આવે છે સાઇડિંગ પર. અહીંયા લગભગ આ સમય સ્કૂલનો પણ છે, એટલે સ્કૂલના બાળકો પણ બધા આની અંદર ફસાયા છે. તમારી સામે અત્યારે તમે અહીંયા પણ જોઈ શકો છો, આ વલ્લભ આશ્રમ શાળાના છે એ લોકોની પણ બસ અહીંયા અટકી છે, અને વડીલો છે, વૃદ્ધો છે, બધા જ અહીંયા અટકી પડ્યા છે, અને આ અવારનવારની સમસ્યા છે. તો પણ નથી ખોલતા, મારી જ સાથે એકવાર થયું હતું, અને અમે એ માટે સ્ટેશન માસ્ટરને પણ દબાણ કર્યું હતું. 108 આવીને અટકી હતી, અને અમે પછી છેલ્લે દબાણ કરીને જઈ તે ખોલાવ્યું હતું. અહીંયા 1.5 કલાક ઉપર થઈ ગયો છે, અને 3-3 ગાડી કાઢી છે, હજુ ફાટક ખોલવાનું નામ નથી. ને એટલી પરિસ્થિતિ ખરાબ છે કે આ લોકો રસ્તાના બાબતમાં એકબીજાનું રોડ બી આપી જેવું નથી ખોલ્યો, એક જ વન સાઈડ આવવા જવાનું છે, એટલે બહુ દિક્કત છે અહીંયા ફાટકના ઉપર.
હા જો ને હજુ તો અમે હજુ પછાડી એટલા લાઈનમાં લાંબા છીએ, હજુ તો અગાડના ગાડા દુનિયાના ભાગે એક વાર ફાટક ખુલીને પાછી બંધ થઈ ગઈ છે, એટલે હજુ ખુલી નથી. હજુ હવે ખુલશે તો હવે નીકળશે કે નીકળશે એવું ખબર નથી. હવે પણ જશે હોય તો એ માણસ તો ત્યાં જ ડેટ થઈ જશે, ડિલિવરી બાબતમાં હશે તો ત્યાં જ ડિલિવરી થઈ જાય તેવી પરિસ્થિતિ છે. આ માંગ તો આવું છે કે આનું જો નિરાકરણ જલ્દી આવવા જોઈએ, કે આવું પરિસ્થિતિ નહીં રહી તો સારું. અહીંયા કંઈ અમૃતસર ગાડી કઈ અહીંયા સાઇટિંગ પર લાગેલી હતી, એક કલાકથી ગાડી અહીંયા હતી. હવે કયા કારણથી અહીંયા મૂકી છે અમને ખબર નથી આ વસ્તુને, એના લીધે અમે આમ જનતા પરેશાન થતા છે એ લોકોના ચક્કરમાં. અમે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.